વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગતરોજ શોભાયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ત્રણ યુવકોએ પીસીઆર હટાવવા મામલે ઇન્ચાર્જ સાથે જાતિ વિષયક અપમાનિત કરીને સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે અપશબ્દ બોલી તેમજ ફરજમાં રૂકાવટ કરી ધમકી આપતા અનાર્મડ હેડ કોન્સ્ટેબલે તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી. જે રેલી યુવકોને માર માર્યો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા. પોલીસ મથક આગળ રામધૂન બોલાવી હતી. જોકે પોલીસે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી. તો રામજીની શોભાયાત્રા દરમિયાન પીસીઆર ઇન્ચાર્જ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પરિવારજનોએ યુવકને સાવલી પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે અને ન્યાય મળે તે માટે સાવલી પોલીસ મથક આગળ હિન્દુ સંગઠનોએ રામધૂન બોલાવી હતી. આ બનાવમાં આરએસએસના જિલ્લાના સહશારીરિક પ્રમુખ જયપાલસિંહ મૈડાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યવાહીમાં સાવલી પોલીસે ત્રણ યુવકો કે જેમાં મૌલિક પટેલ, સૌરભ કુમાર રાણા અને પાર્થ સુથાર એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે પરિવારજનોએ સાવલી પોલીસ દ્વારા બે યુવકોને ગરદા પાટુનો માર મારવાનો આક્ષેપ લગાવ્યો છે. ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.